એલઆરડી ભરતીમાં 1 ઓગસ્ટ 2018ના પરિપત્રને રદ કરવાની માંગ. મહિલા ઉમેદવારોનો છેલ્લા 38 દિવસથી વિરોધ. એસસી એસટી અને ઓબીસી એકતા મંચના નેજા હેઠળ ઉમેદવારોએ સરકાર સામે બાહું ચઢાવી. પાટણમાં એલઆરડી મુદ્દે આવેદનપત્ર. એસસી એસટી ઓબીસી સમાજ દ્વારા મહિલા અનામત બચાવ મુદ્દે અપાયું આવેદનપત્ર. સવર્ણ સમાજ દ્વારા પણ પરિવર્તનના સમર્થનમાં અપાયું આવેદનપત્ર. મોટી સંખ્યામાં રેલીમાં લોકો જોડાયા. જૂનાગઢમાં એલઆરડી મુદ્દે આધેડના આપઘાતનો વિરોધ. આખરે શાંત. રબારી આગેવાનોએ પોરબંદર જૂનાગઢના સાંસદોએ સમજાવ્યા. આખરે પરિવારે મૃતદેહનો કર્યો સ્વીકાર. ગૃહપ્રધાને રબારી આગેવાનો સાથે કરી ટેલિફોનિક વાતચીત. એલઆરડી ભરતીને લઈને તપાસ કમિટીની રચના, જેમાં સાંસદ સહિત 4 સભ્યોનો કરાયો સમાવેશ. આધેડના આપઘાતની ઘટનામાં સરકાર તરફથી હકારાત્મક વલણ જોવા મળતા પરિવારે મૃતદેહનો કર્યો સ્વીકાર. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ તમામ પ્રકારની મદદની પણ ખાતરી આપી. આ સાથે જ પરિવારને ન્યાય મળશે તેવી સ્પષ્ટતા પણ તેમણે કરી હતી. જૂનાગઢમાં વિદ્યુત શાખાના કર્મચારીના આપઘાત કેસમાં સીએમ વિજય રૂપાણીએ આપ્યું નિવેદન. સરકાર આ અંગે સંવેદના વ્યક્ત કરે છે. આ બાબતે સરકાર યોગ્ય નિર્ણય લઈ રહી હોવાનો પણ આશાવાદ વ્યક્ત કર્યો. એલઆરડી પરીક્ષા મુદ્દે નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલનું પણ મોટું નિવેદન. કહ્યું કે સરકારે આ મામલે સંવેદના વ્યક્ત કરેલી જ છે. હાઈકોર્ટના ચુકાદા બાદ રાજ્ય સરકાર કોઈ ચોક્કસ કાર્યવાહી કરશે. તો કોંગ્રેસ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે રાજ્યમાં ચાલતા આંદોલન પાછળ કોંગ્રેસનો જ હાથ છે. એલઆરડી ભરતીને મુદ્દે રાજકારણ. નીતિન પટેલે કોંગ્રેસ પર બે સમાજોને ઉશ્કેરવાનો કર્યો આક્ષેપ. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આક્ષેપો કર્યા કે પ્રશ્નોનો ઉકેલ લાવવાના બદલે સરકાર લોકોને ગેરમાર્ગે જ દોરી રહી છે. બંધારણને અવગણીને સરકારે ભરતી પ્રક્રિયામાં નથી કરી કોઈ કાર્યવાહી. નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલનું તમામ આંદોલનો કોંગ્રેસ પ્રેરિત હોવાનું નિવેદન. જવાબમાં કોંગ્રેસના ધારાસભ્ય ભીખા જોશીએ ભાજપા પર આરોપ કર્યો. તેમણે કહ્યું કે આંદોલન કોંગ્રેસ પ્રેરિત નથી, આંદોલનો સમાજની પીડાના છે. મોડાસાની સાયરાની યુવતીના મૃત્યુનો કેસ. ગાંધીનગરમાં દલિત મહાસંમેલનનું આયોજન. પોલીસ સરકારની ઉદાસ નીતિ સામે મહાસભાનું આયોજન. મૃતક યુવતીને ત્વરિત ન્યાય મળે તેવી દલિત સમાજની માંગ. ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં રાજ્ય સ્તરે કરાશે વિરોધ પ્રદર્શનો. મોડાસાની યુવતીના મૃત્યુના કેસમાં ગાંધીનગરમાં યોજાયેલ મહાસંમેલનમાં દલિત સંગઠનોએ ચીફ સેક્રેટરી સાથે વાતચીત કરી. 7 દિવસમાં માંગ સંતોષવા રજૂઆત. કેસની તપાસ સીઆઈડી ક્રાઇમને સોંપાય તેવી પણ માંગ. મોડાસામાં યુવતીના મૃત્યુ કેસમાં ડીજીપી શિવાનંદ ઝાએ પીઆઈ એનકે રબારીને કર્યા સસ્પેન્ડ. એનકે રબારીની ગંભીર બેદરકારી જણાઈ આવતા કાર્યવાહી. તો પરિવારને તાકીદે ન્યાય મળે તે માટે સિનિયર અધિકારીઓની એસઆઈટીની રચના. મોડાસાની યુવતીના મૃત્યુના કેસના 3 આરોપીના રિમાન્ડ આજે પૂર્ણ થયા. પોલીસે આરોપીના 9 દિવસના વધુ રિમાન્ડ માંગ્યા. કોર્ટે વધુ 3 દિવસના રિમાન્ડ મંજૂર રાખ્યા. આરોપી જીગરે પીડિતા સાથે શારીરિક સંબંધ બાંધ્યો હોવાની વાતનો પણ ખુલાસો. દીવ, દમણ, દાદરનગર હવેલીના પ્રદેશ ભાજપમાં અસંતોષ. ભાજપના સંયુક્ત પ્રદેશ પ્રમુખ તરીકે દમણના દીપેશ ટંડેલની જાહેરાત. દીપેશ ટંડેલની જાહેરાતથી સેલવાસમાં ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે હોબાળો પણ મચ્યો. સુરતમાં કતારગામ વસ્તા દેવડી રોડ પર ઇમારતનો સ્લેબ ધરાશાયી. દુર્ઘટનામાં 1 વ્યક્તિનું મોત. કાટમાળ હેઠળ દબાયેલા 3 લોકોને બહાર કઢાયા. બહાર કઢાયેલા લોકોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવા પડ્યા. ગીતા એસ્ટેટમાં સર્જાયો અકસ્માત. કેન્દ્રીય પ્રધાન પ્રતાપ સારંગીએ મોદી અને શાહને કૃષ્ણ અને સોમનાથ મહાદેવ તરીકે ગણાવ્યા. સારંગીએ કહ્યું કે એમએસએમઈ સેક્ટરમાં ભારત ચીન અને બાંગ્લાદેશથી પાછળ. કોંગ્રેસના પાપનું અમે પ્રાયશ્ચિત કરી રહ્યા છીએ. જે લોકો વંદે માતરમ ન બોલી શકે તેમણે દેશની બહાર જતા રહેવું જોઈએ. જમ્મુ કાશ્મીરમાં ઇન્ટરનેટ બંધ હોવા મુદ્દે નીતિ આયોગના સભ્ય વિજયકુમાર સારસ્વતનું નિવેદન. તેમનું કહેવું છે કે જમ્મુ કાશ્મીરમાં ઇન્ટરનેટ બંધ હોવાથી કોઈ ફરક નથી પડતો, કારણ કે ત્યાંના લોકો ગંદી ફિલ્મો જોવા સિવાય કોઈ કામ નથી કરતા. વડોદરામાં રેલવે સ્ટેશને પહોંચ્યા નવનિયુક્ત જનરલ મેનેજર આલોક કન્સલ સાથે રેલવે ડીઆરએમ દેવેન્દ્રકુમાર પણ જોડાયા. રેલવેમાં સુધારા અને સ્વચ્છતા મુદ્દે કરી ચર્ચાઓ. આલોક કન્સલે મુસાફરો સાથે પણ કરી ચર્ચા વિચારણા. સુધારાઓ વિશે કરી વાત.